नमस्कार दर्शक मित्रों, केटीवी न्यूज ना मेडिकल प्लस कार्यक्रम में हूँ कुमार बारोट आप सबनु स्वागत करूँ छू। दर्शक मित्रों, आपणे सौ जाणीए छीए के शियाळानी शरुआत थई गई छे, फूल गुलाबी ठंडी जे छे ते पड़ी रही छे। अत्यारे जो बात करिए तो अबाल वृद्ध सौ कोई ठंडी थी बचवाना उपायो शोधी रहा छे। शियाळानी वात करिए तो शियाळामां केटलाक खास प्रकारना रोगो आपणने घेरी लेता होय छे। सामान्य रीते तो शियाळामां आपणे विविध वसाणाओनो उपयोग करीए छीए, चीकी खाईए छीए, तल सींगनो पण वधारे उपयोग करता होय छे के जेथी करीने आपणा शरीरने बळ मळे। आ जे ऋतु छे तेमां खाई पीने ताजा माजा रहेवानी आ आखी ज ऋतु छे, कारण के शियाळामां आपणने सामान्य रीते भूख पण वधारे लागती होय छे। શિયાળામાં આપણે શારીરિક કસરત પણ વધુ કરી શકીએ છીએ। તો શિયાળો ઓવરઓલ એવી ઋતુ છે કે જેમાં આપણું ભૂખ અને પાચન યોગ્ય રહે, આપણી કસરત પણ કરી શકીએ અને આપણું જે તંદુરસ્તી છે, આપણું જે સ્વાસ્થ્ય છે તે ચોક્કસ રીતે સારું રહી શકે છે। આજે આપણે શિયાળામાં ત્વચાના કેટલાક રોગો વિશેની ચર્ચા કરવાની છે, જે માટે અમારી સાથે જોડાઈ ગયા છે જાણીતા સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર નમ્રતા ઠાકર। ડોક્ટર નમ્રતા, અમારા કે ટીવી ન્યૂઝના મેડિકલ પ્લસ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। ડોક્ટર નમ્રતા બેન, સૌથી પહેલાં તો હું આપણે એ પૂછવા માગીશ કે શિયાળો જે છે, આપણે સૌ જાણીએ છીએ કે શિયાળામાં ભૂખ સરસ લાગે, ખાઈ પીને તાજા માજા રહેવાની આખી ઋતુ છે, પરંતુ તેમ છતાં જો વાત કરીએ તો શિયાળામાં ત્વચાના કેટલાક ખાસ પ્રકારના રોગો જોવા મળતા હોય છે। હવે આપ સ્કિન સ્પેશિયાલિસ્ટ છો, આપણે ઘણો બહોળો અનુભવ છે, આપ એ જણાવો કે ઠંડીમાં સામાન્ય રીતે ત્વચાના કયા કયા રોગો જોવા મળતા હોય છે? કરેક્ટ। સો જેમ ઠંડી સ્ટાર્ટ થાય એટલે જે ટ્રાન્ઝિશન પીરિયડ હોય છે કે આપણે ચોમાસું પત્યું એટલે જે ભેજવાળા વાતાવરણમાંથી અચાનક જે હવા માંથી નમી જતી રહે છે, જે ડ્રાય વેધર થઈ જાય છે એટલે અચાનકથી આપણી સ્કિન ડ્રાય થવા લાગે છે, એટલે ટ્રાન્ઝિશન પીરિયડમાં પેશન્ટ અમારી પાસે એકદમ ડ્રાય સ્કિન, જેને બહુ જ ખંજવાળ આવતી હોય કે ચહેરા પર ખંજવાળ આવે છે, શરીર પર ખંજવાળ આવે છે, સ્કાલ્પ ડ્રાય થઈ જતું હોય એટલે ડેન્ડ્રફ જેવી તકલીફ, આ બધી સામાન્ય તકલીફ કહી રહી છું પહેલા, એટલે પગમાં વાળિયા પડવાના શરૂ થઈ જાય છે, રેશિસ થાય છે ડ્રાયનેસના લીધે, એ બધી તકલીફ જે સામાન્ય જોવા મળે છે, હોટ ડ્રાય થઈ જાય છે, એ બધું નમી ઓછી થવાના કારણે, વાતાવરણમાં નમી ઓછી થવાના કારણે જોવા મળે છે। બીજી જે ડિઝીઝીસ જે હોય છે, જેમ છે સોરાયસિસ છે, તો એનો ઉથલો શિયાળામાં જોવા વધારે મળે છે, જે દર્શક મિત્રો જોતા હશે જેમને ખ્યાલ હશે સોરાયસિસ વિશે, કે પરિવારજનોમાં હોય કે પોતે પીડિત હોય એનાથી એમને ખ્યાલ હશે કે દર શિયાળામાં થોડાક પેચીસ પાછા આવી જતા હોય છે। બચ્ચાઓમાં મોટાઓમાં બી એટોપિક ડર્મેટાઇટિસ, જેમ કે ચામડીનું એલર્જી, એટોપી એટલે એલર્જી, એટલે એલર્જીક ચામડી જે બચ્ચાઓમાં ખાસ જોવા મળે છે એ આ સિઝનમાં બહુ વધી જતી હોય છે। એલર્જીક કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ, કારણ કે સ્કિન ડ્રાય હોય એટલે ઇઝીલી એલર્જન અંદર જાય એટલે એલર્જીક કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ, હેન્ડ ડર્મેટાઇટિસ, એ બધું આ સિઝનમાં વધારે જોવા। ડોક્ટર નમ્રતાબેન, સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ ડ્રાય સ્કિન એટલે કે શુષ્ક ત્વચાથી। હવે ઘણા લોકોને ડ્રાય સ્કિન બહુ લગભગ બારે માસ જોવા મળતી હોય છે, કે એ લોકોને ડ્રાય સ્કિન બારે માસ હોય છે, શિયાળામાં તો સવિશેષ જોવા મળતી હોય છે, નાના બાળકોમાં પણ હોઠ ફાટી જવા વગેરે જેવી કેટલીક જે સામાન્ય છે લક્ષણો તે જોવા મળતા હોય છે। તો જેમની ડ્રાય સ્કિન છે, બારે માસ ડ્રાય સ્કિન રહે છે, તેવા લોકોએ કેવા પ્રાથમિક ઉપચારો કરવા જોઈએ? સો હું ઓલવેઝ ડાયટરી અને લાઇફસ્ટાઈલ મોડિફિકેશનને વધારે વેટેજ આપું છું, એટલે ડાયટમાં આપણે બને એટલા જેમાંથી અંદર ઓઇલ્સ, નેચરલ ઓઇલ્સ મળતા હોય, જેમ છે ડ્રાય ફ્રૂટ્સ, તો રોજના એક મુઠ્ઠી ડ્રાય ફ્રૂટ્સ ખાવા, જેમાં ખાસ બદામ અને અખરોટ, એમાં વિટામિન ઈ અને ઓમેગા ફેટી એસિડની માત્રા સારી એવી હોય છે એટલે આપણને અંદરથી હાઇડ્રેટ કરે, બને એટલા મિક્સ સીડ્સ હવે તો ઇઝીલી માર્કેટમાં રોસ્ટેડ બી મળે છે, તો નાસ્તાની જેમ કે તમે સવારે બ્રેકફાસ્ટ લો એમાં નાખીને એવી રીતે લઈ શકો છો, મિક્સ સીડ્સમાં હવે ફ્લેક્સ સીડ્સ છે જે આપણે અળસી ખાઈએ એ,
ચિયા સીડ્સ છે, પમ્પકિન સીડ્સ છે, વોટરમેલન સીડ્સ છે, આ બધા મિક્સ સીડ્સ નું એક મિક્સચર રેડીમેડ બી મળતું હોય છે, તમે ઘરે બી બનાવી શકો છો. એ દર સિઝનમાં ખવાય એવું છે, એટલે એ જ્યારે બી વચ્ચે તમને આમ કઈ ખાવાનું મન થાય એટલે એક ડેસ્ક પર રાખવું અને એનું સેવન કરતા રહેવું. બને એટલું પાણી વધારે પીવું, એટલે એટલીસ્ટ દિવસમાં 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ. કારણ કે તમે બહારથી કેટલું બી મોઇસ્ચરાઇઝર લગાડો પણ તમારી સ્કિન અંદરથી હાઇડ્રેટેડ નહીં હોય તો એ જલ્દીથી 1 કલાકની અંદર જ તમને ફરી લાગશે કે ડ્રાય થઈ ગઈ છે. એટલે સેલ્સમાં અંદર પાણી ના હોય, સ્કિનના જે સેલ્સ હોય એમાં પાણી ના હોય તો ઉપરથી કેટલું બી લગાડો તમને એટલું હાઇડ્રેશન નહીં મળે. એટલે અંદરથી પાણી હોવું જરૂરી છે, જેમાં આ બધા ખાવાનું અને પાણીના ભરપૂર લાઈક 3 લિટર્સ એટલીસ્ટ દિવસમાં પીવું જોઈએ. બાકી રહ્યું જે ટ્રીટમેન્ટ ઉપચાર છે એ, જેમાં મોઇસ્ચરાઇઝિંગ આવે, એટલે પહેલા તો નહાવાથી શરૂઆત કરી તો બહુ જ ગરમ પાણીએ ના નહાવું, જેની ડ્રાય સ્કિન હોય એને ખાસ હુંફાળા પાણીએ નહાવું, બહુ લાંબુ નહીં નહાવું. આપણે એકદમ હોટ શાવર ચાલુ કરીને એને ધોવાણો નીકળતો હોય એમાં લાંબા શાવર લઈએ એટલે સ્કિનનું જે નેચરલ ઓઇલ છે એ ઓછું થઈ જાય. એટલે એ નેચરલ ઓઇલને પ્રિઝર્વ કરવા માટે હુંફાળા પાણીએ નહાવું અને શોર્ટ નહાવું, અરાઉન્ડ 10 મિનિટથી વધારે નહાવાની જરૂર નથી હોતી. જી નાઈને કોઈ ઘસીને ટોવેલ લૂછવાની જરૂર નથી, ખાલી હળવા હાથે દાબી દેવાનું ટોવેલથી એક્સેસ જે પાણી હોય એ, અને જ્યારે ચામડીમાં નમી હોય ત્યારે જ મોઇસ્ચરાઇઝર ફૂલ બોડી લગાવી લેવું. 3 મિનિટની અંદર જો તમે નમી વાળી ચામડી પર મોઇસ્ચરાઇઝર લગાડશો તો એનું જે હાઇડ્રેશન છે એની જે નમી આપવાની શક્યતા જે એની પાવર છે એ લાંબા સમય સુધી તમને હેલ્પફુલ રહેશે. બિલકુલ. તો તમે ડૉક્ટર જે વાત કરી કે જે ફ્લેક્સ સીડ છે ને જે બધા જુદા જુદા સીડ્સની વાત કરી, આપના મતે આ બધી જ વસ્તુ ખાવાથી અંદરથી એક પ્રકારનું મોઇશ્ચરાઇઝર ઉત્પન્ન થાય છે ને તે ચામડીને નુકસાન, આઈ મીન જે છે તે નમી પૂરી પાડે છે? હા જી, કારણ કે એમાં રહેલા ઓમેગા ફેટી એસિડ્સ ને એન્ટી ઓક્સિડન્ટ્સ છે એ અંદરથી આપણા બધા સેલ્સ ને હાઇડ્રેશન પહોંચાડવામાં મદદ કરે છે. એટલે જે લોકોની ડલ સ્કિન ને એ બધી તકલીફ જે બારે માસ રહે છે એમને હું ડાયટરી એડવાઇસ જ વધારે આપું છું જી કે પાણી પુષ્કળ પીઓ, તમે આ બધું સેવન રાખો, 2 સિઝનલ ફ્રૂટ્સ ખાઓ ને રોજ 1 મુઠ્ઠી ડ્રાય ફ્રૂટ્સ ખાઓ. ઘણાને એવું હોય કે શિયાળામાં જ ડ્રાય ફ્રૂટ્સ ખાઈએ ઉનાળામાં ના ખાઈએ, પણ જો તમે પ્રમાણમાં ખાતા હો તો ઉનાળામાં બી ડ્રાય ફ્રૂટનું સેવન કરી શકો છો. જી બિલકુલ ડૉક્ટર. તો એનો મતલબ તો એ થયો કે જે લોકોને કોલેસ્ટ્રોલ વગેરે જેવા પ્રોબ્લેમ છે તે લોકો આવા જે સીડ્સ ને ડ્રાય ફ્રૂટ છે તેનો ઉપયોગ કરી શકે છે, અને જે લોકોને નથી તે લોકો ઘી તેલનો ઉપયોગ કરી શકે છે. અચ્છા, હવે હવે જો વાત કરવામાં આવે તો તમે વાત કરી હતી કે પગમાં ચીરા પડવા કે વાઢિયા પડવા શા કારણે પડતા હોય છે અને તેની સારવાર શું? સો વાઢિયાનું કારણ એ કે આપણે ઘણી વાર પેશન્ટ્સ એવી રીતે આવે કે શિયાળો ચાલુ થાય અને વાઢિયા પડવાનું ચાલુ થઈ જાય. કારણ કે જેમ મેં આગળ કીધું કે હવામાં નમી જતી રહેતી હોય છે, એટલે આપણે બહારથી નમી જે ચામડી ખેંચતી હોય છે એ ખેંચી નથી શકતી, અને એવા પેશન્ટોમાં અંદરથી નમી પેદા કરવા વાળા જે તત્વો હોય છે એ ઓછા હોય છે. એટલે પછી અમે પેશન્ટ્સને એવું કહીએ કે જેમ શિયાળો ચાલુ થાય એમ એક મોઇસ્ચરાઇઝિંગ ક્રીમ આવે જેમાં યુરિયા એક તત્વ છે એ ચાલુ કરે, એટલે વાઢિયામાં ખાસી મદદ પડે છે. પછી અમે હિસ્ટ્રી પૂછીએ કે જો એમને આખા શરીર પર સ્કિન ડ્રાય રહેતી હોય, બહુ સિવિયર પ્રમાણમાં વાઢિયા પડતા હોય, એટલા ચીરા પડતા હોય કે ચાલવામાં બી દુખતા હોય, તો અમે થોડા ઇન્વેસ્ટિગેટ થાઇરોઇડમાં ખાસ જી જોવા મળે છે કે જી વાઢિયા પડતા હોય છે, એટલે અમે ઇન્વેસ્ટિગેશન્સ કરાવીને થાઇરોઇડના લેવલ્સ કરાવીએ, જો એમાં ઓલ્ટર્ડ આવે તો એની બી દવા સ્ટાર્ટ કરતા હોઈએ છીએ. બિલકુલ. આપે જે પ્રમાણે વાત કરી તો વાઢિયાની જે સારવાર છે, કારણ કે વાઢિયા ઘણી વખત ઘણા જ બહુ જ પેઇનફુલ હોય છે, અને જે કહી શકાય કે ખાસ કરીને બહેનોમાં ઘણી વખત વધારે જોવા મળતું હોય, કારણ કે જે બહેનોનું જે કામ છે તેમાં કપડાં ધોવા વગેરે જે આખું જે સિસ્ટમ છે તેને લીધે થઈને પગમાં વાઢિયા કદાચ વધારે પડે છે. આપે વાત કરી સ્કિન એલર્જીની, સ્કિન એલર્જી કયા કયા પ્રકારની શિયાળામાં જોવા મળતી હોય છે? શિયાળામાં હેન્ડ ડર્મેટાઇટિસ અને પગમાં બી એ જ ટાઈપ નહીં, અમે પોમ્ફોલિક્સ કહીએ, જેમાં પગમાં બી આવા ઝીણા ઝીણા દાણા નીકળે. એ એટલે નીકળે કારણ કે આપણા સ્કિનમાં જે 2 સેલ્સ આમ જોડાયેલા હોય તો વચ્ચેનું આપણે સિમેન્ટ કહી શકીએ, તો એ સિમેન્ટની જે કમી થઈ જાય શિયાળામાં ડ્રાયનેસના લીધે, તો એમાં જગ્યા ખુલી જાય.
એટલે જગ્યા ખુલી જાય એટલે બહારના ખાસ કરીને આ બહેનો જે કામ કરતા હોય છે ડિટર્જન્ટમાં, વાસણ ધોવાના, કપડાં ધોવાના, તો એ બધું ડિટર્જન્ટ ના જે તત્વો છે એ અંદર એલર્જી કોઝ કરે, એટલે એમાં ખંજવાળ આવી, એમાં ખરજવું થવું, સ્કિન ડ્રાય થવી અને ઝીણી ઝીણી પાણી ભરેલી પોટલી થવી, એ પોમ્ફોલિક્સ નામની તકલીફ જે છે એ વધારે જોવા મળે છે. આ કોરોના કાળ પછી આપણે જે સેનિટાઈઝરનો વધારે ઉપયોગ કરીએ છીએ, એટલે શિયાળામાં જ્યારે સ્કિન ઓલરેડી ડ્રાય હોય અને પછી આપણે સેનિટાઈઝર વાપરીએ તો પછી વધારે ડ્રાયનેસ જોવામાં આવે છે અને એના લીધે ખરજવા અને કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ થવાની શક્યતા વધી જાય છે. અચ્છા ડૉક્ટર, આપે કીધું કે કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ, કોન્ટેક્ટ એટલે શું? આ કોઈ ચેપી રોગ છે કે જે એકબીજાને અડવાથી થાય? કોન્ટેક્ટ ઇન ધ સેન્સ કે આપણે કોઈ એવી વસ્તુના કોન્ટેક્ટમાં આવીએ, જેમ છે સેનિટાઈઝર, તો સેનિટાઈઝરમાં આલ્કોહોલનું પ્રમાણ વધારે છે એટલે એ કન્ટેન્ટ કોન્ટેક્ટ એટલે કોઈ એલર્જન, જી જેમ આલ્કોહોલ એક એલર્જન છે. ડિટર્જન્ટ જે આપણે સાબુ વાળા વાપરીએ, બધા સ્ટ્રોંગ ડિટર્જન્ટ જે છે, વાસણ ધોવાના, કપડાં ધોવાના, ઘણા લોકો એવા કામ કરતા હોય છે જેમ જે લોકો સિમેન્ટમાં કામ કરતા હોય છે તો સિમેન્ટ અડે તો સિમેન્ટ બી એક કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ કરી શકે છે. ઘણી બહેનો બિંદી લગાવતા હોય છે અહીંયા ઓલી જી કુમકુમ વાળી, એટલે જી કુમકુમ બી અહીંયા અડે એટલે સ્કિન ડ્રાય હોય તો એની ચાન્સીસ વધારે થઈ જાય કે કુમકુમમાં રહેલા જે કેમિકલ્સ છે એ એમને અહીં એલર્જી કોઝ કરી શકે. સો કોન્ટેક્ટ ચેપી નથી હોતું, પણ જી કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ એટલે કહેવાય છે કે આપણે વસ્તુના કોન્ટેક્ટમાં આવીએ અને પછી આપણને એલર્જી. તો ડૉક્ટર નમ્રતાબેન, આ જે આખી જે કોન્ટેક્ટ ડર્મેટાઇટિસની તમે વાત કરી, કે કોઈ પણ એવા એલર્જન છે જેના સંપર્કમાં આવે, જે કદાચ બીજા સામાન્ય લોકોને એનાથી એલર્જી નથી, તો હવે આ જે વિશેષ પ્રકારની એલર્જી, જે વિશેષ રોગો લોકોને થતી હોય છે, તો તેની સારવાર પણ કંઈક વિશેષ હશે? હા જી, એટલે એમાં જો બહુ સિવિયર હોય તો અમે શોર્ટ કોર્સ સ્ટીરોઇડની ક્રીમ આવતી હોય છે જે અંડર ઓબ્ઝર્વેશન ડોક્ટરના લગાડવાની હોય છે, ડોક્ટર જેમ કે એમ એટલા સમય માટે લગાડવાની હોય છે. અને ખાસ જે બેરિયર, હવે જેમ મેં સમજાવ્યું કે કેમ એલર્જી થઈ, કારણ કે બે વચ્ચે સિમેન્ટનો અભાવ હતો એટલે જગ્યા હતી એટલે એલર્જન અંદર ગયું, તો આપણે એ જગ્યા ઉપરથી પૂરી દઈશું. એની માટે મોઇસ્ચરાઇઝર લગાવવાનું રહેતું હોય છે, એટલે બને એટલું મોઇસ્ચરાઇઝર અને કોન્ટેક્ટનું જો આપણે એક્સપોઝર એનાથી અડવાનું આપણે બચાવી શકતા હોય તો એ કરવું, જેમ સેનિટાઈઝરના બદલે બને એટલું હાથ ધોવા હું વધારે પ્રિફર કરતી હોઉં છું, પેશન્ટ્સને ના પાડતી હોઉં છું કે હવે સેનિટાઈઝરના બદલે તમે જઈને હાથ ધોઈ શકો તો બહુ સારું. અને હાથ ધોવા માટે બી જે માઇલ્ડ ક્લેન્ઝર્સ આવે છે જેમાં બહુ ફીણ ના મળતો હોય એવા ક્લેન્ઝર્સ પ્રિફર કરવાના કહું છું. અને હાથ ધોયાને તરત પછી જેટલી વાર હાથ ધોવે એટલી વાર મોઇસ્ચરાઇઝર લગાવી લે. હવે જેમ જે લોકો સિમેન્ટમાં કામ કરતા હોય એ લોકો ઓફકોર્સ એમનું ધંધો તો ના છોડી શકે, પણ એમને એવા અમે મોજા પહેરવાના કહીએ છે, પ્લાસ્ટિકના એવા જાડા મોજા આવે છે એ પહેરીને એ કામ કરી શકે છે, એટલે થોડુંક રિસ્ટ્રિક્શન વિથ ટ્રીટમેન્ટ અમે આપતા હોઈએ છીએ. અચ્છા ડૉક્ટર, આપે જે વાત કરી જે આખી, હવે ઘણી વખત લોકોને શિયાળામાં ખોડો કે ડેન્ડ્રફ જે છે તેની તકલીફ વધી જતી હોય છે, તો આમાં શું કરી શકાય? સો ડેન્ડ્રફ બેઝિકલી બે ટાઈપના હોય છે. એક છે કે જે ડ્રાયનેસના લીધે કોઝ થાય, જે આ શિયાળામાં વધારે જોવા મળે છે, એટલે એમાં ખાલી સ્કાલ્પમાં તમને ઝીણી ઝીણી ફોતરી દેખાશે, જેમ સ્કિન આપણી અહીંની સ્કિન કેવી નીકળે એમ સ્કાલ્પની સ્કિન સેમ જ છે, તો એમાં બી ઝીણી ઝીણી ફોતરી નીકળે અને એમાં ખંજવાળ નથી આવતી, કોઈ સ્મેલ નથી આવતી. અને બીજો ટાઈપનો ડેન્ડ્રફ છે જે ઇન્ફેક્શિયસ ડેન્ડ્રફ હોય છે, એ ફંગસના લીધે કોઝ થાય છે, તો એમાં જે પોપડીઓ હોય છે થોડીક મોટી અને થોડીક આમ ચીકણી જેવી તમને દેખાય, જલ્દી માથામાં સ્મેલ આવી જવી અને વાળ ચીકણા થઈ જવા, એ બધા સાઇન્સ છે કે તમને ઇન્ફેક્ટિવ ડેન્ડ્રફ છે. એટલે તમને ખ્યાલ ના આવે તો તમારા ડર્મેટોલોજીસ્ટ પાસે જઈ એનો ટ્રીટમેન્ટ કરાવવું જોઈએ. એમાં મેડિકેટેડ શેમ્પૂઝ આવતા હોય છે, તો એનો ઉપયોગ કઈ રીતે કરવો હોય ઘણા બહારથી બી જાતે મેડિકલ સ્ટોરમાંથી લઈ લેતા હોય છે. તો પહેલા તમારું સાધારણ શેમ્પૂ વાપરવું તાકી જે બધું કચરો છે બધું તેલ છે નીકળી જાય, અને પછી આ દવા વાળું શેમ્પુ વાપરવું. દવા વાળું શેમ્પુ ઝાગ બનાવી 5 મિનિટ માથામાં રાખી પછી ધોઈ નાખવાનું, એને 5 મિનિટ રહેવા દેવાનું,
અને જે લોકોને ખોડો થતો હોય, મારી એક સલાહ છે, આપણે ઇન્ડિયામાં હું કહું તેલ ના લગાવું, એટલે મારા પેશન્ટ તો હેરાન હેરાન થઈ જાય, અરે બેન તેલ નહીં લગાવવાનું. પણ ફંગલ વાળું જો તમારે ડેન્ડ્રફ હોય તો તમે તેલ લગાડશો તો એને ખાવાનું આપી રહ્યા છો. એટલે બને એટલું તેલ ઓવરનાઇટ નથી લગાવવાનું કે લગાવી મૂકવાનું નથી, ખાલી 1.5 કલાક રાખી, તાકી તમારા સ્કાલ્પ ને બી થોડુંક મોઈશ્ચર મળી જાય, તમારા વાળ ને મોઈશ્ચર મળી જાય, એટલું રાખી અને પછી ધોઈ દેવું. બિલકુલ, આપે આ એક ઘણી જ અગત્યની વાત કરી કે સામાન્ય રીતે આપણે ત્યાં ભારત દેશમાં તેલ નાખવાની પરંપરા છે, પરંતુ કેટલાક એવા પણ રોગો છે, તમે જે ખોળોમાં જે પ્રકાર કહ્યો કે તેમાં ખાસ કરીને તેલ નથી નાખવાનું, તો તેલ નથી નાખવાનું તે પણ દર્શક મિત્રોએ ડૉક્ટર પાસેથી જાણી લેવું જરૂરી બને છે. તમે જે ડૉક્ટર ડેન્ડ્રફની જે વાત કરી, ખાવા પીવામાં એવી કોઈ કાળજી રાખવી જોઈએ કે જેને લીધે થઈને ડેન્ડ્રફ ઓછા થાય? ખાવા પીવામાં બને એટલું બહારનું જંક ફૂડ અવોઈડ કરવું, કારણ કે એ જંક ફૂડ ખાવાથી પેટમાં એવા ઇન્ફ્લેમેટરી તત્વો પેદા થાય છે, જેને ઇન્ફ્લેમેટરી સાઇટોકાઇન્સ કહેવાય, કે જે ચામડીમાં, બધા અંગોમાં, સ્કેલ્પમાં બધે ઇન્ફ્લેમેશન એટલે માઇક્રો લેવલે સોજો ક્રિએટ કરે, એટલે એ ડેન્ડ્રફને વધારે ઉત્પન્ન કરે છે. ઘણી વસ્તુઓ એવી હોય છે કે જે લોકોને ખોડો થાય એટલે ખંજવાડે પછી ઝીણી ઝીણી ફોડલીઓ થઈ જાય છે માથામાં, તો એવા લોકોમાં મેં હું હિસ્ટ્રી પૂછું એટલે અસોસિએટેડ પેટની તકલીફો હોય જ છે, કે હા રોજ બહારનું ખાવાનું થતું હોય છે એટલે માથામાં બી ફોડલીઓ થાય, ચહેરા પર બી ફોડલીઓ થાય. એટલે હું ખાસ પેટ સાફ રાખવાનું પેશન્ટને કહેતી હોઉં છું કે બને એટલું બહારનું જંક ઓછું ખાવાનું રાખજો, અને પ્રોબાયોટિક્સ, આજકાલના દર્શક મિત્રોને ખબર જ હશે કે પ્રોબાયોટિક્સ એટલે શું, પણ તો બી એમાંથી મળે હું તમને કહી દઉં, આપણે દહીં જે જમાઈએ એમાં પુષ્કળ માત્રામાં પ્રોબાયોટિક હોય છે, એટલે દહીંનો સેવન ખાસ કરીને બપોરમાં કરવો, અને પ્રોબાયોટિક ડ્રિંક બી મળતી હોય છે. આ બધું નેચરલ વસ્તુઓ છે જે તમારા સ્કાલ્પ હેલ્થને સારી રાખે, સ્કિન હેલ્થને સારી રાખે, અને ગટ હેલ્થને બી સારી રાખે. જી બિલકુલ, આપે ડેન્ડ્રફ વિશે ખરેખર ઘણી જ ડિટેલ જે છે તે માહિતી આપી. હવે જે રીતે આપણે વાત કરીએ આ ડેન્ડ્રફની, હવે તમે એક શબ્દ, એક રોગ વિશે વાત કરી હતી, સોરિયાસિસ. સોરિયાસિસ તે શું છે? સો સોરાયસિસ એક તાસીરનો એવો રોગ છે કે જેમાં, જેમ મેં આગળ સમજાવ્યું, બે સેલ્સને જોડી રાખવાનો એક સિમેન્ટ હોય છે, એ સિમેન્ટની કમી હોય છે, એટલે સ્કિન જે જોડાયેલી હોય એની બદલે છૂટતી હોય, એટલે જેમ આપણી સ્કિન દર 50 દિવસે નવી બનતી હોય છે, જેમ જેમ ઉંમર વધતી જેમ અલગ હોય છે, ઇનિશિયલી જલ્દી સ્કિન આપણી નવી નવી બને, જેમ ઉંમર વધતી જેમ સ્કિન બનવાની જે સ્પીડ હોય છે એ ઓછી થઈ જાય, પણ જે આપણામાં 52 દિવસે સ્કિન નવી બનતી હોય એ સોરાયસિસના પેશન્ટમાં ઝડપથી બનતી હોય છે. એટલે જે બે સ્કિન સેલ્સ લૂઝલી જોડાયેલા હોય છે એ બધા ઉપરના લેવલ પર, એટલે ઉપરની ચામડી સતહ પર જલ્દી આવે, એટલે આપણને સોરાયસિસના પેશન્ટ્સમાં તમે જોશો તો પપડી પપડી વાળી, એટલે ફોતરી વાળી સ્કિન જોવા મળે છે, જે એટલે હોય છે કારણ કે એમાં એક નમી પેદા કરવા વાળા તત્વની અછત હોય છે. એ તાસીરનો રોગ છે, કોઈ બી ઉંમરે થઈ શકે, નાના બાળકથી લઈને મોટા ઘરડા માણસમાં ક્યારે બી આ જોવા મળે છે. અને આ રોગ એક એવો છે કે તાસીરનો હોવાના લીધે આનો કોઈ પ્યોર ઇલાજ નથી, તમે એને કંટ્રોલ કરી શકો છો પણ જડમૂળથી મટી જશે એવું તમને કોઈ કહે તો એ માનતા નહીં. અચ્છા ડૉક્ટર નમ્રતાબેન, મનને અને ત્વચાના રોગને, ખાસ કરીને ઘણા લોકોને ખંજવાળ ઘણી આવતી હોય છે, તો મનને અને ત્વચાના રોગને ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ કોઈ જોડાણ ખરું? બહુ મોટો જોડાણ છે, એને અમારું આખું એક અલગ સબ્જેક્ટ આવે છે સાયકોડર્મેટોલોજીનો, એટલે ઘણી કન્ડિશન્સ એવી છે, જેમ મેં હમણાં જ વાત કરી સોરાયસિસ, એમાં એ કન્ડિશન પોતે એવી છે કે જે સ્ટ્રેસ આપણને કોઝ કરે, ખાસ કરીને જે લોકોને બહારના એરિયામાં હોય દેખાય તો એમને સ્ટ્રેસ વધારે થાય કે અરે મારી ચામડીમાં આવું દેખાય છે, તો એ કોન્ફિડન્ટ ફીલ નથી કરતા, તો એ સ્ટ્રેસના લીધે એ સોરાયસિસના લિઝન્સ બી વધે. એવા કેટલી ડિઝીઝો છે જે હું તમને જણાવું તો સફેદ દાગ છે, સોરાયસિસ છે, હીલ છે, વાળ ખરવું,
અને ચામડી પર ખંજવાળ આવી જેમાં જાડી એવી ફોડલીઓ થઈ જાય આખા શરીર પર, જેને કહેવાય છે પ્રુરિગો નોડ્યુલારિસ અમારી જી ભાષામાં, જી જેમાં ચામડી પર તમને ખણ આઈ જ રાખે અને ત્યાં ખરજવા જેવા, ઢીમચા જેવા થઈ જાય છે. એટલે આ બધા મનના રિલેટેડ છે. એટલે જ્યારે પેશન્ટ આવે એટલે અમારે હિસ્ટ્રીમાં અમે બધું જ પૂછીએ કે તમને વિચારો વધારે આવે છે, તમને ઊંઘ બરાબર આવે છે કે નહીં, અને જો અમને લાગે કે આમાં એક મેન્ટલ ફેક્ટર અફેક્ટિંગ જે પોઝિટિવ ફેક્ટરમાં છે, કે એને પોઝિટિવ ફેક્ટરમાં જો આ હોય તો એની દવા માટે જો અમારા કાઉન્સેલિંગથી થતું હોય તો અમે કાઉન્સેલિંગથી કરીએ, નહીં તો કોઈ સાયકોલોજિસ્ટ કે સાયકાટ્રિસ્ટને ભી રિફર કરીને અમે જોડે મળીને ઠીક કરતા હોઈએ છીએ. બિલકુલ ડૉક્ટર નમ્રતા, મને આમાં થોડું હજુ વધારે વિશેષ જાણવાની ઈચ્છા થઈ છે. ટીનેજર્સની વાત કરીએ, સામાન્ય રીતે આપણે એવું માનતા હોય છે કે ટીનેજમાં કેટલાક હોર્મોનલ ચેન્જીસ થતા હોય છે, જેને પરિણામે ખીલ ને તે બધું દેખાતું હોય છે. હવે ટીનેજર્સ જે છે તે એક એવી અવસ્થા છે કે જેમાં જે છોકરા છોકરીઓ હોય છે, જે ટીનેજર્સ, તે લોકો એક પ્રકારની અલગ જ લાગણી અને તરંગોમાંથી પણ પસાર થતા હોય છે. તો તેમને જે કોઈ ખીલ ઉપરાંત કે જે કોઈ પણ સ્કિનના જે પ્રોબ્લેમ થાય તેમાં તેમનું આ જે માનસિક અવસ્થા છે તે કેટલું ભાગ ભજવતી હોય છે? એટલે આજના જમાનામાં તો ખાસ આ લોકો એટલા ઇમોશનલી ઇન્વોલ્વ થઈ જાય છે બીકોઝ ઓફ ધ સોશિયલ મીડિયા. આ જે ઇન્સ્ટાગ્રામ છે, સ્નેપચેટ છે, બધા રોજ પોતા આખી જિંદગીમાં તમારા ડે ટુ ડે લાઈફમાં શું થતું હોય છે એ બધું જ એ લોકોને પોસ્ટ કરવું હોય છે, ને એમાં જો એમની સ્કિન પ્રોપર ના હોય કે ખીલ દેખાતું હોય તો એમને કોન્ફિડન્ટ ફીલ ના થાય, એટલે બહુ જ ડિપ્રેસ થઈ જાય છે. મારું એક હાલનું જ એક્સપિરિયન્સ કહું તો એક પેશન્ટની સ્કિન એટલી સરસ થઈ ગઈ, આયા ત્યારે ઓફકોર્સ થોડીક ડેમેજ હતી પણ હવે એટલી સરસ થઈ ગઈ છે, પણ એમને જો એ જી તો બિલકુલ ડૉક્ટર નમ્રતા અત્યારે આપણી સાથે જોડાયેલા છે ને, તેઓ જે કહી શકાય કે ત્વચાના જે રોગો છે, ખાસ કરીને વાત કરીએ તો શિયાળામાં જે ત્વચાના રોગો છે તેના વિશે ડૉક્ટર નમ્રતા સાથે આપણે ચર્ચા કરી રહ્યા છે. હજી ડૉક્ટર નમ્રતા, આપ ટીનેજ વિશે જણાવી રહ્યા હતા. સોરી ડિસ્ટર્બન્સ માટે. એટલે એમાં એ લોકો સોશિયલ મીડિયાના કારણે બહુ જ ઇમોશનલી એમાં ઇન્વોલ્વ થઈને એમને એક એક વસ્તુ, એમના કપડાં, એમના વાળ, એમના સ્કિનથી લઈને એટલા હેરાન હોય છે કે એ લોકો એક એક પિમ્પલ માટે બી 10 10 ફોન કરતા હોય છે કે આ ક્યારે જશે, આ ક્યારે જશે. એટલે મારું કહેવું એ જ છે કે ટીનેજમાં આ એક્ને થવા એ નોર્મલ વસ્તુ છે, કારણ કે એ તમારા હોર્મોન્સ ચેન્જ થઈ રહ્યા છે. એટલે ખાલી અમે ટ્રીટમેન્ટ માટે એટલે કહેતા હોઈએ છે કે એના જે સાઈડ ઇફેક્ટ્સ છે ખીલના, કે દાગ પડી જવા અને મેઇન તો ખાડા પડી જવા, જેની પછી કોઈ ટ્યુબથી સારવાર ના થાય, પછી લેઝર કરાવવું પડે, એટલે એ ના થાય. એટલે તમે બેઝિક એક જે સ્કિન કેર રૂટીન હોય એ ફોલો કરો તો સ્કિન હેલ્ધી રહે, અને જે એકાદ જે પ્રોબ્લેમ હોય એની ટ્રીટમેન્ટ કરાવો. પણ આટલું બધું કે ના મને ટ્રીટમેન્ટ કરી દો, મને 2 દિવસમાં જતા રહેવું જોઈએ, આટલું સ્ટ્રેસ લેવાનું જે બિલકુલ ડૉક્ટર નમ્રતા અત્યારે આપણી સાથે જે વાત કરી રહ્યા છે કે જે હોર્મોનલ ઇમ્બેલેન્સ થતું આપણને જોવા મળતું હોય છે, ખાસ કરીને જે ટીનેજર્સ હોય છે, તરુણો હોય છે, સ્કૂલ કોલેજના જે છોકરાઓ હોય છે કે તે લોકોમાં આવા આ ખાસ પ્રકાર પણ જોવા મળતો હોય છે. ડૉક્ટર નમ્રતા, બહેનો અને વડીલો આ બે મુદ્દા ઉપર પણ હું આપને પૂછીશ. સૌથી પહેલાં બહેનોની વાત કરીએ તો મેનોપોઝ પછી એવું ક્યાંક મેં વાંચ્યું હતું કે મેનોપોઝ પછી પણ કેટલાક ખાસ ચામડીના રોગો બહેનોમાં જોવા મળતા હોય છે, શું કહેશો આના વિશે? હા, સો મેનોપોઝ એટલે આપણું જે સ્ત્રીનું હોર્મોન હોય એસ્ટ્રોજન, એનું જે સિક્રીશન હોય એની બનવાની જે ક્ષમતા હોય એ ધીમે ધીમે ઓછી થઈ જાય. એટલે બહેનોમાં હું બધા પેશન્ટને એ જ કહું કે એસ્ટ્રોજન જે હોર્મોન છે એ આપણને ગ્લોઇંગ રાખે, વાળ સારા રાખે. જેમ એ હોર્મોન ઓછું થતું જાય એટલે જે ઇસ્ટ્રોજનના લીધે સ્કિન આપણી ટાઈટ રહેતી હતી, ગ્લોઈ રહેતી હતી, હાઇડ્રેટેડ રહેતી હતી, એ બધું ઓછું થતું જાય. એટલે સ્કિન અચાનકથી ડલ લાગવી, લૂઝ લાગવી, કરચલીઓ થવી,
એ બધું તમને પોસ્ટ મેનોપોઝલ વિમેનમાં જોવા મળે. ખાસ જે આપણે તમે ડિઝીઝમાં કહો તો એમાં એ જોવા મળે કે તમારા આપણે ગુજરાતીમાં દાજુ પડી ગઈ એવું કે તો જી મેલાસ્મા નામનું એક પિગમેન્ટેશન છે જે પોસ્ટ મેનોપોઝલ વિમેનમાં બહુ જ જોવા મળે છે. એ હોર્મોનલ ચેન્જીસના લીધે થતું હોય છે. એની બી સારવાર થાય છે અને ઘણી આપણે ઇન્ડિયામાં તો એનું પ્રેવલન્સ એટલે વધારે છે કારણ કે અહીં તડકો બી એટલો જ પડે છે અને હોર્મોનલ ડિસ્ટર્બન્સ બી આજકાલ એટલું વધી ગયું છે એટલે એને મેલાસ્મા કહેવાય. જે જી ગુજરાતીમાં આપણે દાજ પડી ગઈ એ કહીએ એ ખાસ જોવા મળે છે. અચ્છા ડૉક્ટર નમ્રતા, હું જો એક બીજો પણ પ્રશ્ન, મને મને એક વિચાર આવે છે કે જે વૃદ્ધોની જો આપણે વાત કરીએ તો વડીલોમાં પણ જે આપણે વાત કરી સાયકોલોજીકલ ચેન્જીસ વિશે અગાઉ, તો આવા સાયકોલોજીકલ જે ચેન્જીસ છે, જે જે માનસિક સ્થિતિ હોય છે, તે આપણે જોઈએ છીએ કે વડીલોમાં પણ સ્વભાવમાં બદલાવ આવતો હોય છે. ખાસ કરીને 60 પછી જોઈએ તો તેમના સ્વભાવમાં ગુસ્સો, ચીડિયાપણું વગેરે વધતું હોય છે. તો શું આવો જે સ્વભાવ છે તેની કોઈ અસર સ્કિન પર પડતી હોય છે, ખંજવાળ વધવી વગેરે? હા, એનું એક નામ છે અમારા લેંગ્વેજમાં, એને કહેવાય છે સેનાઇલ ઝેરોસિસ. સેનાઇલ એટલે ગળપણ અને ઝેરોસિસ એટલે ડ્રાય સ્કિન. એટલે જેમ આમ બી જેમ તમે કીધું 60 પછી આ બધું વધારે એમના મૂડ ચેન્જીસ બી વધારે થતા હોય છે અને એક વસ્તુ એવી છે કે જેમ જેમ આપણી ઉંમર વધતી જાય એમ જે અંદરથી તેલ બનાવવાની ક્ષમતા હોય એ ઓછી થતી જાય એટલે સ્કિન બી ડ્રાય થતી જાય. એટલે એ લોકો જો બહારથી કંઈ મોઇસ્ચરાઇઝર કે કંઈ ના લગાડતો હોય અત્યંત ડ્રાય સ્કિનના લીધે બી એમને ખણ આવે એવી એક ચીડચીડુંપણું ઉત્પન્ન કરે અને ઘણા પેશન્ટ્સને એવું થઈ જાય જે ગળપણમાં એકલા રહેતા હોય, એમની સાથે કોઈ ના હોય, સ્ટ્રેસ રહેતું હોય તો બેઠા બેઠા એમનું ધ્યાન હોય કે ના હોય પણ એ ચામડી પજીને એ લોકો ખણ ખણ કરતા હોય છે. ઘણાને એવું માનસિક રીતે થઈ જાય કે કોઈ જીવાત ચાલી રહ્યું છે ચામડી ઉપર. જી એ બધા પછી જે ઉંમર પ્રમાણના જે સાયકોલોજીકલ જે રોગો હોય છે એની પછી અલગ રીતે સાયકેટ્રિસ્ટ સાથે મળીને એની ટ્રીટમેન્ટ જરૂરી થાય છે. જી ડૉક્ટર નમ્રતા, તો આપના મતે જે છે મન અને ત્વચાના રોગ ખરેખર બંને એકબીજા સાથે સંકળાયેલા છે. ક્યાંક ત્વચાના રોગને લીધે મનનું ઇરિટેશન વધે છે, તો ક્યાંક મનના ઇરિટેશનને લીધે તેની સીધી અસર ત્વચાની ઇમ્યુનિટી પર પડતી હોય છે. હવે છેલ્લે અમારા દર્શક મિત્રો માટે કોઈ નાનકડો સંદેશ. સો વિન્ટર્સમાં સંદેશ ફરી હું એ જ કહીશ કે જો તમારી સ્કિન તમને બહુ જ હેરાન કરતી હોય તો પોતે ઘરગથ્થુ ઉપાય કરવા કરતા તમે કોઈ પાસના ડર્મેટોલોજીસ્ટને મળી આવો, તમારું વિન્ટર પ્રમાણનું સ્કિન કેર રૂટીન સેટ કરી આવો. અને ખાસ હું થોડુંક સનસ્ક્રીન વિશે બી ભૂલી જી લઉં, એ એક ટોપિક ભૂલ ગયું બિલકુલ. છે કારણ કે બધાને માન્યતા હોય કે સનસ્ક્રીન તો ખાલી તડકો હોય એટલે સમર્સમાં જ લગાવો, ચોમાસામાં તાપ ના દેખાતું હોય ના લગાવો અને શિયાળામાં તો ગરમી નથી લાગતી હોતી એટલે એ લોકો એમ જ માને કે તડકો બી નથી. પણ એ માન્યતા જ ખોટી છે એટલે શિયાળામાં બી તમને એટલી જ યુવીએ યુવીબી રેઝ મળતી હોય છે જેટલી તમને શિયાળામાં ઉનાળામાં મળતી હોય છે. એટલે ખાસ તમારા સ્કિન કેર રૂટીનમાં સનસ્ક્રીન ભૂલતા નહીં, નહીં તો સનસ્ક્રીન ના લગાવવાના લીધે જે બધું ટેનિંગ અને પિગમેન્ટેશન એ બધું થાય છે એ વધી જાય પછી તમારે શિયાળામાં. એટલે ખાસ સનસ્ક્રીન લગાવો, બોડી અને ફેસનું મોઇસ્ચરાઇઝર લગાવો, બહુ ગરમ પાણી ના વાપરવું અને તમારા ડાયટ અને હેલ્થ પર ધ્યાન રાખવું. બિલકુલ ડૉક્ટર નમ્રતા, તમે સનસ્ક્રીન વિશે જે વાત કરી તે ખૂબ જ સુંદર કરી કે ફક્ત ઉનાળા પૂરતું લોકો સનસ્ક્રીન વિશે વિચારતા હોય છે, ખરેખર શિયાળામાં પણ જો તેનો ઉપયોગ કરવામાં આવે તો ચોક્કસ તે ત્વચાને ફાયદાકારક હોય છે. ડૉક્ટર નમ્રતા, તમે અમારી સાથે જોડાયા તે બદલ હું તમારો આભાર માનું છું. તો જોયું ને દર્શક મિત્રો, ડૉક્ટર નમ્રતા ઠાકરે આપણને શિયાળામાં ત્વચાની જે માવજત છે તેના વિશે કેટલી સુંદર માહિતી આપી. શિયાળામાં પણ જાત જાતના ત્વચાના રોગો થતા હોય છે, તેના અંગેના ડાયટ અને ખાસ કરીને જે એક્સટર્નલ એપ્લિકેશન એટલે કે સનસ્ક્રીનની જો વાત કરીએ અથવા તો અન્ય જે લોશન કે ક્રીમની વાત કરીએ તેની પણ તેમણે માહિતી આપી હતી. અને જો તમને એમ થાય કે તમારો જે ત્વચાનો રોગ છે તે સામાન્ય ઉપાયોથી નથી મટતો, તો ચોક્કસપણે તમે તમારા નજીકના સ્કિન સ્પેશિયાલિસ્ટને જઈને મળી શકો છો. તો હાલ મેડિકલ પ્લસ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.